भाजप शासित पेरावळ तालुका पंचायतना प्रमुखे रस्ता अने नाळानुं थयेल नबळा कामने लईने भ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ભાજપના જ તાલુકા પંચાયતના સભ્યને ધમકી આપી રહ્યાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેના પગલે સ્થાનિક કક્ષાએ ભાજપના વર્તુળમાં ચકચાર મચી છે. તો આ મામલે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કાર્યપાલક ઇજનરને લેખિત પત્ર પાઠવી થઈ રહેલ કામની ગુણવત્તાની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ અંગે ભાજપના તાલુકા પંચાયત સભ્ય દેવરાજભાઈ રાઠોડે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ શરમણભાઈ સોલંકી પર આક્ષેપ કરેલ કે તારીખ 15 મીને સાંજે પ્રમુખ શરમણભાઈ સોલંકીએ મને ફોન કરીને ધમકી આપેલ કે તમે અને તમારા ભાઈ સમજી જજો, જો બાકી માથાકૂટ થશે અને પછી બીજી ત્રીજી થશે અને કામ થશે એમ જ થશે. ભ્રષ્ટાચાર કરવા માટે અમારા પ્રમુખ હોવા છતાં અમને ધમકી આપી રહ્યા છે. તો બીજી તરફ તાલુકા પંચાયતના પ્રમુખ શરમણભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આ કામ અન્ય એજન્સી કરી રહી છે અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગામના લોકોની ફરિયાદ મળેલ કે દેવરાજભાઈ અમુક લોકોને સાથે લઈ કામમાં અવરોધ ઉભો કરી અટકાવી રહ્યા છે, જેથી મેં તેમને ફોન કરેલ જેમાં કોઈ પ્રકારની ધમકી આપી નથી. આ મુદ્દાને ખોટી રીતે ઉપસાવવામાં આવી રહ્યો છે. આ મામલે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દેવરાજભાઈ રાઠોડે આ કામ સારી ગુણવત્તાવાળું નહીં કરવામાં આવશે તો ડાભોર ગામમાં વરસાદી પાણી ઘૂસી જશે અને જો આવું થશે તો સમગ્ર ગ્રામજનો ગાંધીજીંધ્યા માર્ગે અનશન આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભાજપના જ આંતરિક વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં આંતરિક જૂથવાદનો ઉકલ તો ચરુ ભ્રષ્ટાચારની ફરિયાદના રૂપે સામે આવ્યો છે. બ્યુરો રિપોર્ટ ચેતન અપારનાથી ગીર સોમનાથ. મારું નામ રાઠોડ દેવરાજભાઈ કાડાભાઈ, ગામ ડાભોર, પૂર્વ સરપંચશ્રી અને હાલના તાલુકા પંચાયતના સભ્ય, વેરાવળ તાલુકા પંચાયત સભ્ય ડાભોર 6 સીટના. વિગત એવી છે કે ડાભોર મુકામે ડાભોરની વાડી વિસ્તાર, ડાભોરથી સાતોડા અને ડાભોરથી બાયપાસ સાતોડાથી એ નોન પ્લાન રસ્તો 2.25 કરોડના ખર્ચે મંજૂર થયો છે. આ રોડની અંદર 3 આપનો પરિચય? શરમણભાઈ વેજાણભાઈ સોલંકી, વેરાળ તાલુકા પંચાયત પ્રમુખ. શરમણભાઈ, વાત કરવામાં આવે તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, આપની જ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કામમાં ભ્રષ્ટાચાર બાબતે તેમને ધમકીઓ આપવામાં આવે, શું આખો મુદ્દો? નહીં, કામમાં અમારા સભ્ય છે દેવરાજભાઈ રાઠોડ, એમની મેં ઓડિયો ક્લિપ સાંભળી છે, એમની સાથે વાતે થઈ છે.